નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3 ની સીધી ભરતી અંગેની જે જાહેરાત આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. જોઈએ તો તેમાં જોઈએ કે પંચાયત સેવા વર્ગ 3 ની જગ્યા ઉપર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 20 જાન્યુઆરી 2022 થી 5 ફેબ્રુઆરી 2022 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજેસની વેબસાઇટ પર નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરી શકશે. તો આ જાહેરાતો માટે વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયો મેળવીશું કે કઈ જાહેરાત માટે કઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને અભ્યાસક્રમ શું છે અને વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ વિડીયો મેળવીશું. અહીંયા ફક્ત આપણે કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે તેની માહિતી મેળવીશું. તો તેમાં આંકડા મદદનીશમાં કુલ 84 જગ્યા છે, સામાન્ય એટલે કે જનરલમાં 53 છે, ઈડબ્લ્યુએસમાં 1 પણ નહીં, એસઈબીસીમાં 21 જગ્યાઓ છે, એસસીમાં 4 જગ્યા છે, એસટીમાં 6 જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 5 છે અને માજી સૈનિક માટે 1 પણ જગ્યા નથી. તો આંકડા મદદનીશ વર્ગ 3માં કુલ 84 જગ્યાઓ છે. ત્યારબાદ જોઈએ સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડ વર્ગ 3માં કુલ 7 જગ્યા છે અને સાથે સાથ જનરલમાં જગ્યા છે, કેટેગરી વાઇઝ 1 પણ જગ્યા નથી. ત્યારબાદ વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2 વર્ગ 3માં આવે છે, કુલ 4 જગ્યા છે, જનરલમાં 3 જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં 1 પણ નથી, એસસીબીસીમાં પણ 1 પણ નથી, એસસીમાં પણ 1 પણ નથી, એસટીમાં 1 જગ્યા છે, દિવ્યાંગો માટે પણ નથી અને માજી સૈનિક માટે પણ 1 જગ્યા એક પણ જગ્યા નથી. ત્યારબાદ પશુધન નિરીક્ષક વર્ગ 3, તો એમાં 249 જગ્યાઓ છે, જનરલમાં 111 છે, ઈડબ્લ્યુએસમાં 18 જગ્યા છે, એસસીબીસી માટે 64 જગ્યાઓ છે, એસસી માટે 9 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે 47 જગ્યા છે, દિવ્યાંગો માટે 35 જગ્યા અનામત છે અને માજી સૈનિકો માટે 11 જગ્યાઓ અનામત છે. તો પશુધન નિરીક્ષકમાં કુલ 249 જગ્યા છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. આ જાહેરાતો વિશેની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.